શું તમે પણ એપલ નો ફોન વાપરો છો? જો હા, શું તમે પણ એપલ ની એસેસરીઝ ગમે તે મોબાઈલ એસેસરીઝ ની દુકાનમાંથી ખરીદો છો? જો હા, તો તમે પણ હવે થઈ જજો સાવધાન કે તમને પણ ક્યાંક એપલ ના નામ વાળી નકલી એસેસરીઝ ધાબળી દેવામાં નથી આવી ને? જી હા, કારણ કે પોરબંદરમાં 5 મોબાઈલ એસેસરીઝ ની દુકાનોમાંથી એપલ કંપનીના નકલી સિમ્બોલ વાળી રૂપિયા 4,20,000 ની કિંમતની એસેસરીઝ ઝડપાતા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાલો જાણીએ વિગતવાર કે હકીકત શું છે, શું હતો મામલો. વાત જાણે એમ છે કે અમદાવાદના મણિનગર પૂર્વમાં રહેતા અને ગ્રિફિન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સર્વિસ લિમિટેડ કંપનીમાં રિજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલસિંહ હિરાસિંહ જાડેજાએ પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ જણાવ્યું છે કે તેણે અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટના હક્કોના રક્ષણ માટે અને તેઓની ઓથોરિટી આધારિત પોલીસ ફરિયાદ કરવાની ફરજ સોંપવામાં આવી છે. અને એવી માહિતી મળી હતી કે શહેરમાં મોબાઈલની અનેક દુકાનોમાં આઈફોન કંપનીના એપલના સિમ્બોલ વાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. આથી વિવિધ દુકાનોમાં પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરી હતી, જેમાં મૂળ રાજસ્થાન તથા હાલ રામધૂન મંદિર પાછળ કોળીવારમાં રહેતા લીલારામ મફારામ માળી, મૂળ રાજસ્થાનના તથા હાલ કડિયા પ્લોટના રેલવે ફાટક પાસે રહેતા અશોક કુમાર રામારામજી માળી, મૂળ રાજસ્થાન તથા હાલ સત્યનારાયણ મંદિર પાસે દેવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ દેવરાજ ચારણ, ખાપટમાં આવેલ ડીપ સિટીમાં રહેતા અશોક કુમાર ડાયાભાઈ શિયાણી અને ઝુરીબાગ શેરી નંબર 1માં રહેતા હાતિમ અકબર અલી દિવાનના કબજાવાળી દુકાનો, રાણીબાગ નજીક માધવ ટ્રાવેલ્સ સામે આવેલ શ્રી ચામુંડા મોબાઈલ અને પૂજા મોબાઈલ, રાણીબાગના દરવાજા પાસે આવેલ જય ચામુંડા, સિરવલ હોટેલ પાસે આવેલ રાધે મોબાઈલ, સુદામા મંદિર સામે હનુમાન ગુફા તરફ જતા રસ્તે આવેલ હકીમી મોબાઈલમાંથી એપલના સિમ્બોલવાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનો રૂપિયા 4,20,000નો મુદ્દામાલ મળી આવ્યા હતા. આથી તમામ મુદ્દામાલ કબજે કરી દુકાનદારો સામે કોપીરાઇટ એક્ટનો ભંગ કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.